सात दिवसीय श्री राम कथा नी अंदर पधारेला समस्त वैष्णव भक्तों आ कथा नी अंदर हार्दिक स्वागत छे। જ્યારે કોયલ બોલે છે કોયલ જ્યારે બોલે જ્યારે કોયલ બોલે છે ત્યારે બધાને એ વાણી બહુ ગમે છે અને કાગડો બોલે તો એની વાણી એ ન ગમે અને બોલે તો મહેમાન આવે એટલે ઈ એ ન ગમે। આ સંસારમાં ભગવાને બધાને અલગ અલગ વાણી આપી છે, અલગ અલગ શરીરો મળ્યા છે બધાને, અને બધા પોતપોતાના કર્મ અનુસાર જીવન જીવી રહ્યા છે। જ્યારે કોયલ બોલે તો બધાને ગમે છે, કારણ કે એની વાણી મીઠી છે। એવી જ રીતે આ સંસારમાં દરેક પ્રકારના મનુષ્યો છે, અલગ અલગ પ્રકારના, પણ એક વ્યક્તિ સંસારીઓને સુખી કરવા માટે રાત દિવસ એમને ખુશ કરવા માટે પોતાની વાણીનો ઉપયોગ કરે છે। તો વાણી તો બધાને મળે છે આ સંસારમાં, પણ એક જીવાત્મા ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાની વાણીનો ઉપયોગ કરે છે। કેવું કયું કર્મ કરું કે જેથી કરીને મારાથી ભગવાન પ્રસન્ન થાય? સવાકયયા તસ્ય ગુણાન ગ્રીણીતે કરો તો ચતકર્મ કરો મનસ્ય સ્મરેત વસંતમ સ્થિરજંગમેશુ શૃણોતિ તત્પુણ્ય કથા સકર્ણ। આ સંસારમાં એની જ વાણી છે કે જે ભગવાનના ગુણ ગાય છે, જેને હરિના ગુણ ગાયા। મીરાબાઈ રાજસ્થાનના જે ભૂમિ ઉપર નાની નાની ગલીઓમાં ભગવાનના ગુણ ગાય છે, મીરા ગોવિંદ ગોપાલ ગાને લગી। એ મીરા ભગવાનના ગુણ ગાય છે। કયા કુળની છે? રાજપૂત ખાનદાનની, જે લોકોને સ્ત્રીઓને એટલો કડક નિયમ છે કે સ્ત્રી પોતાના ઘરમાંથી બહાર ન નીકળે, આવો નિયમ। પણ બધા સિદ્ધાંતો બધા જ ધર્મનો ત્યાગ કરી નાખ્યો મીરાજી। પાછળ શું થશે એ પણ વિચાર ન કર્યો કે પાછળ મારું શું થશે, મારા સમાજનું શું થશે, કોઈ વિચાર કર્યા વગર બસ મીરા ગોવિંદ ગોપાલ ગાને લગી।
ને બધા લોકો જોવે છે કે આ મીરા કેવી ગાંડી થઈ ગઈ છે, એને કોઈ વાતનું સ્મરણ નથી કે હું શું કરું છું. સુધ બુધ ગવા બેઠી, એનો હોશ હવાસ જેની બુદ્ધિ કોઈ કામ કરતી નથી અને ગાંડી થઈ ગઈ છે. પણ એ મીરાનું સ્થાન આજે એટલા ઊંચા પદ ઉપર છે કે એની તોલે દેવતાઓ પણ નથી આવતા, એની તોલે દેવતાઓ પણ નથી આવતા, એટલી ઊંચી મીરાબાઈની સ્થિતિ છે. સવાક્યયાતસ્ય ગૃણાન ગૃણીતે, એની જ વાણી વાણી છે અને એનું જ જીવન સફળ છે કે જે પોતાના જીવનમાં હરિના ગુણ ગાતા ગાતા એનું આખું જીવન સમાપ્ત કરી દે છે. અને આવી રીતે જે જીવન જીવે છે એ જીવાત્મા આ સંસારમાં તો સુખીથી રહે જ છે, પણ જ્યારે શરીર છૂટે છે ત્યારે દિવ્ય જગતની અંદર ભગવાન એની રાહ જોવે છે. ભગવાન જોવે છે કે મારો ભક્ત ક્યારે આવશે અને હું એના દર્શન કરીશ. ભગવાન પણ ગાંડા થઈ જાય છે. આ પ્રેમની નગરી છે, પ્રેમનગરનું આ પ્રેમ ભર્યું રાજ્ય છે અને એમાં બધાને જવાનું છે. કોઈ આ જન્મમાં પણ જઈ શકે છે, કોઈને બે જન્મ પણ લાગશે, કોઈને 100 જન્મ પણ લેવા પડે ને કોઈને 1000 જન્મ આ સંસારમાં ભટકવું પડશે, એની કોઈ નક્કી નથી. ભગવાન કેટલા જન્મો સુધી આપણને નચાવશે આ સંસારમાં એની કોઈ ગેરંટી નથી. પણ ભગવાનનો ભક્ત જે હોય છે એ હંમેશા ભગવાનને એ જ કહે છે, નાચાવો નાચાવો પ્રભુ, જો ઈચ્છા તો હાર. પ્રભુ તમારી જે ઈચ્છા હોય, જેવી રીતે તમારે નચાવા હોય એવી રીતે તમે નચાવો, હું નાચવા માટે તૈયાર છું. સંસ્થાના આચાર્ય શિલ પ્રભુપાદ મહારાજ બધું છોડી દીધું અને લાલ વસ્ત્ર એટલે ભગવા વસ્ત્ર પહેરીને સંસારમાં હતા, સંસારી હતા. શિલ પ્રભુપાદ મહારાજ આપણી જેમ ગૃહસ્થ હતા, એમને સંતાનો, દીકરા દીકરી, પરિવાર કુટુંબ ને બધું હતું. પડદો બંધાવી દો ને આખો, એટલે થોડી ઠંડી હવાનો આવે. શિલ પ્રભુપાદ મહારાજ ને સંતાનો હતા પણ એમણે કોઈ વસ્તુની ચિંતા ન કરી. જ્યારે ઘરની અંદર ધર્મથી વિરુદ્ધ કાર્ય થવા માંડ્યું, જ્યારે ઘરની અંદર ધર્મથી વિરુદ્ધ કાર્ય થવા માંડ્યું ત્યારે શિલ પ્રભુપાદ મહારાજે પોતાનું ઘર પણ છોડી દીધું. ઘર છોડીને વૃંદાવન ધામમાં રહે છે અને વ્રજની અંદર વૃંદાવનમાં રાધા દામોદર મંદિરમાં 12 વર્ષ સુધી અખંડ તપસ્યા કરી, 24 કલાક. અને વૃંદાવન જેવું વૃંદાવન છોડીને, વૃંદાવન ગોકુળ મથુરા છોડીને ક્યાં જાય છે? અમેરિકા જાય છે. અમેરિકાને પાપ નગરી કહેવામાં આવે છે, પાપમય ભૂમિ કહેવામાં આવે છે. અમેરિકા જેવી નગરી જેને પાપમય નગરી કહેવામાં આવે છે, આ સંસારમાં સૌથી હીનમાં હીન
અમેરિકાને ગણવામાં આવે છે શાસ્ત્રની દ્રષ્ટિએ. અને અમેરિકામાં મ્લેચ્છ લોકો રહે છે, મ્લેચ્છ મ્લેચ્છ અને યવન કહેવામાં આવે છે. તો શિલ પ્રભુપાદ મહારાજ અમેરિકા જાય છે, વૃંદાવન છોડીને અમેરિકા. સંસારના લોકો ભગવાનની પાસે જાય છે, પણ ઈ પ્રભુપાદ મહારાજ છે ને ભગવાનને છોડીને અમેરિકા જાય છે. કેમ, શા માટે ગયા હતા અમેરિકામાં પૂછવામાં આવે? કારણ કે એમના ગુરુ મહારાજે એમને આદેશ આપ્યો કે તમે આ કૃષ્ણ ભક્તિ, આ સનાતન ધર્મ જે છે, રામ અને કૃષ્ણને અમેરિકા જઈને પહોંચાડો. અમેરિકામાં જે ભુરિયા લોકો છે, જે ફોરેનરો છે, એ લોકોને ખબર નથી કે રામ કોણ છે અને કૃષ્ણ કોણ છે. શિલ પ્રભુપાદ મહારાજ વૃંદાવન જેવું વૃંદાવન ધામ છોડીને, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે વૃંદાવનમ પરિતજ્ય પાદ એકમ ન ગચ્છતિ. આપણા આચાર્યો વેદવ્યાસ મહારાજ કહે છે કે વૃંદાવન છોડીને ભગવાન એક ડગલું પણ બહાર જતા નથી. તો કોઈને ભગવાન જોવતા હોય ને, કોઈને ભગવાન પ્રાપ્ત કરવા હોય, તો એને વ્રજ વૃંદાવન ધામમાં જવું પડશે. બ્રજ વૃંદાવન ધામ છોડીને કલકત્તાથી એક જહાજ નીકળે છે, એની અંદર એક સંત જઈ રહ્યા છે, શિલ પ્રભુપાદ મહારાજ, જેમની ઉંમર 70 વર્ષની છે. અને 70 વર્ષનો એક વ્યક્તિ ઘરડો વૃંદાવન જેવું ધામ છોડીને જલદૂત જહાજ, જે શ્રીમતી મોરારજીનું છે, એ જલદૂત જહાજમાં જે માલ સામાન જે ભરેલો હોય ને, આવડી નાનકડી જગ્યા મને આપજો, મારી પાસે ટિકિટના પૈસા નથી, શ્રીમતી મોરારજીને કહે છે. ત્યારે શ્રીમતી મોરારજી કહેતા કે પ્રભુપાદ મહારાજ, તમારી એવી સ્થિતિ નથી કે તમે અમેરિકા જઈને ભક્તિનો પ્રચાર કરો. ભારતમાં કોઈ તમારી વાત માનતા નથી તો પછી અમેરિકામાં કેવી રીતે માનવાના છે? જ્યાં પવિત્ર તીર્થો છે, ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, જ્યાં આગળ બધા સાધુ સંતો થઈ ગયા, જ્યાં આગળ ભગવાનના બધા અવતારો થઈ ગયા, 24 અવતાર, આવા પ્રાંતની અંદર, આવા દેશમાં પણ જો કોઈ ભગવાનને નથી માનતું તો અમેરિકા જેવા દેશમાં કોણ માનવાનું છે? પણ શિલ પ્રભુપાદ મહારાજ કહે છે કે તમે મને પિતા કહો છો ને, તો હું તમારો પિતા છું અને તમે મારી દીકરી છો. તો એક પિતા એક દીકરીને કહે છે, નિવેદન કરે છે કે મને એક ટિકિટ આપો ખાલી, બસ મારી પાસે વિઝા છે, મને અમેરિકા મારે જવું છે. દુનિયામાં લોકો અમેરિકામાં પૈસો કમાવા જાય છે, ભોગ કમાવા જાય છે, ધન કમાવા જાય છે, પણ એક ઘરડો વ્યક્તિ, એક સંત રામના ગુણ ગાવા માટે જઈ રહ્યા છે, ભગવાનને દેવા જઈ રહ્યા છે કે બધાને ઘરે ઘરે કૃષ્ણ માતા, કૃષ્ણ પિતા, કૃષ્ણ પ્રાણ ધન. કૃષ્ણ જ આપણા માતા છે, કૃષ્ણ જ આપણા પિતા છે, અને કૃષ્ણ આપણા પ્રાણ ધન છે, એવો સ્નેહ બધાને શીખવાડવા માટે અમેરિકા ગયા. અને આ સંતની ઉંમર 70 વર્ષની છે, લગેજ ડબ્બામાં ગયા છે, 18 દિવસનો પ્રવાસ જલદૂત જહાજની અંદર. જ્યારે એ જહાજમાં જઈ રહ્યા હતા તો એમણે એક ભજન લખ્યું છે, અને ભજનના બોલ છે કે હે કૃષ્ણ, તમે મને અમેરિકા મોકલો છો, પુણ્યશાળી જે વૃંદાવન ધામ છે એવું દિવ્ય જગત છોડીને મને પાપમય નગરીમાં તમે મને લઈ જાઓ છો.
પણ હે કૃષ્ણ મને એટલી ખબર પડે છે કે તમે મને અમેરિકા લઈ જાઓ છો એમાં કંઈક તમારું કંઈક લક્ષ્ય છે કે તમારે તમારી વાણીનો પ્રચાર કરાવવો છે। અને શ્રીલ પ્રભુપાદ મહારાજ એ ભજનમાં લખે છે કે હવે હું અડધે સુધી પહોંચી ગયો છું, અરબી સમુદ્ર મોટો, મોટી મોટી લહેરો, જહાજ હલે છે, અને શ્રીલ પ્રભુપાદ મહારાજ અંદર લેખન કરી રહ્યા છે, લેખન કરી રહ્યા હતા, અને લેખન કરતા કરતા એમને હાર્ટ અટેક આવી ગયો તરત। કોઈ ડોક્ટર નથી, કોઈ આગળ પાછળ નથી, પણ આવા સંત 70 વર્ષની ઉંમરે એને અટક આવી ગયા, અને એક નહીં એક સાથે બે બે હાર્ટ અટેક આવી ગયા છે। એક આવી જાય ને એક ભારે ફટકો તો ત્યાં ત્યાં માણસ પટી જાય છે, ઘણા લોકો થયા છે। હમણાં અમારે એક પ્રભુ હમણાં ધનપુરામાં એક ભાઈ ઓફ થઈ ગયા, એક ખાલી કે છે કે ઉભા ઉભા બપોરે ખાલી ચા પીતા હતા, ત્યાંથી મુંબઈ થી અહીંયા લાયા। પણ કેટલી કૃપા છે, હું તમને એ કહું છું કે આ સંતની ઉપર કેટલી કૃપા છે કે 70 વર્ષની ઉંમરે જે વ્યક્તિ જલદૂત જહાજમાં જઈ રહ્યા છે, જેમની પાસે ઇન્ડિયન એટલે કે ભારતના ખાલી 40 રૂપિયા હતા ખીજામાં, એટલે $1 એક રૂપિયો લઈને અમેરિકા ગયા છે, સાથે શું લઈ ગયા હતા, ભગવદ ગીતા અને રામાયણ લઈ ગયા છે ગ્રંથ, એક છત્રી અને એક બગલ થેલો, બસ બ્રીફકેસ અને એક રેકોર્ડર એમનું હતું એમની પાસે, ટાઈપિંગ કહેવાય ને ટાઈપરાઈટર। 1965 માં કલકત્તાથી અમેરિકા 10 ઓક્ટોબરે ત્યાં પહોંચેલા અમેરિકા, અને બે સપ્ટેમ્બરે અહીંયાથી નીકળેલા, અને કંઈક 10 ઓક્ટોબર આવે છે એવા 18 દિવસનો એનો એમનો પ્રવાસ હતો। જેવા મદ દરિયા વચોવચ શ્રીલ પ્રભુપાદ મહારાજ એમનું જહાજ આવ્યું ત્યાં એમને ઉપરા ઉપર બે અટક આવી ગયા, પણ શ્રીલ પ્રભુપાદ એમણે હિંમત ન હારી, અને એવી સ્થિતિમાં ભગવાને એમને દર્શન આપ્યા। શ્રીલ પ્રભુપાદજી ટીકામાં લખે છે ભજનની અંદર કે જહાજની અંદર ભગવાને મને દર્શન આપ્યા, અને ભગવાન કહે છે કે તમે ચિંતા મત કરો, મારે તમારા હાથે કંઈક સારું કાર્ય કરાવવું છે, મારે તમારા સાથે તમારા હાથે જ કંઈક સારું કાર્ય કરાવવું છે। ભગવાન ધારે તો બધા લોકોને ભક્ત બનાવી શકતા હતા, પણ કેમ ન બનાયા? ભગવાને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું કુરુક્ષેત્રમાં, કેટલા ભગત બન્યા, પણ એ જ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ રૂપે પ્રગટ થયા અને એમણે ભારતમાં પ્રચાર કર્યો। કેમ? કારણ કે પ્રભુપાદ મહારાજ જેવા સંતને યશ આપવા માંગતા હતા કે એક એવા સંત થશે કે જે 70 વર્ષની ઉંમરે અમેરિકા જશે। અત્યારે 70 વર્ષની ઉંમરનો વ્યક્તિ ખાટલામાંથી ઊભો થઈને બાથરૂમમાં ન જાય, બેઠે બેઠે। અમારે એક માસી છે, મારે સગા માસી મેતા ગામમાં, એમની ઉંમર જાજી નથી, બસ આ 65-70 ની ઉંમર છે, પણ એ માસી ખાટલામાં ને ખાટલામાં જ બેઠા રહે છે, મારે મારા મમ્મીના મોટા બેન, તે ખાટલામાં જ કે જમવાનું આપો, બસ મારે અહીંયા હું રસોડામાં આવી શકું એમ નથી, રૂમમાં આવી શકું એમ નથી, બસ ત્યાં માટલી રાખે છે અને ત્યાં બેઠા બેઠા બધું કાર્ય કરે છે। 70 વર્ષનો વ્યક્તિ અત્યારનો ઊભો થઈને બાથરૂમમાં જાય ને તો એને વીર માનવો જોઈએ, પણ આવી દશામાં અમેરિકા જાય છે 7 સમુદ્ર પાર, અને જેવા અમેરિકાના એ ભૂમિ પર ઉતર્યા, જહાજ ઉતર્યું ને કિનારે લેન્ડિંગ થયું, અને જેવો પગ મૂક્યો ન્યુયોર્કની સિટીમાં, સ્ત્રીઓને શરીર ઉપર એક પણ કપડું જ નહીં, ખાલી ગુપ્ત અંગ ઢાંકેલા, બીજું કાંઈ નહીં, કોઈ વસ્ત્ર નહીં,
શરીર ઉપર બસ ગુપ્ત અંગ ઢાકેલા છે અને બધી ફરી રહી છે પુરુષો અને સ્ત્રીઓ. ફરીથી પ્રભુપાદ મહારાજે ભજન લખી નાખ્યું. બીજું આ દ્રશ્ય જોઈને કે પ્રભુ તમે મને આવી ભયાનક સ્થિતિની અંદર લાવી દીધા છે. એક નૈષ્ઠિક બ્રહ્મચારી સંન્યાસી જેને કહેવાય ત્રિદંડી સંન્યાસી અને એને આવી દશામાં મૂકી દીધા છે, પણ નહીં પ્રભુ, નિશ્ચિત આ કાર્યની અંદર કંઈક બીજું હશે. જેમને કોઈ રિસીવ કરવા આવ્યું નથી અમેરિકામાં, આપણને તો પહેલેથી કોઈક રિસીવ કરવા આવે. અરે અહીંયાથી ગામડે જવું હોય, મુંબઈ જવું હોય ને, કે મુંબઈથી અહીંયા પાલનપુર આવે ને, તોય ઘણા લોકો લેવા આવે છે, નથી આવતા સ્ટેશન ઉપર. પણ અમેરિકા જઈ રહ્યા છે, પણ અમેરિકા લેવા માટે કોઈ નથી આવ્યું. ત્યાં ઓળખાણ થઈ, એક મથુરાના હતા એક વ્યક્તિ, અગ્રવાલ માં વર્ણન છે એમના લેખનની અંદર. અગ્રવાલ કરીને એક ડોક્ટર હતા અને એ અગ્રવાલ મથુરાના હતા. એને અમેરિકન સ્ત્રીની સાથે લગ્ન કરેલા, અને જ્યારે લગ્ન કર્યા તો આ મથુરાના જે વ્યક્તિ હતા ડોક્ટર, એને પોતાના ઘરની અંદર ગેલેરીમાં જગ્યા આપી કે તમે અમેરિકામાં, અમેરિકા જેવી સ્થિતિમાં કોણ રાખે આપણને, પણ ગેલેરીમાં એમને જગ્યા આપી અને ત્યાં આગળ રહ્યા. અહીંયા શિલ પ્રભુપાદ મહારાજની પાસે એક કુકર હતું, કુકર એમને લીધું ત્યાંથી, કુકર અને એક સ્ટોવ, ત્રણ ડબ્બા વાળું. એમાં નીચે શાકભાજી રાખે, વચગાળામાં દાળ અને ઉપર ચોખા, અને બધું થઈ જાય ને રોટલી જાતે બનાવે, કોઈના હાથનું ખાય નહીં, જાતે બનાવે. ભગવાનને ભોગ લગાડતા ઠાકોરજીને, અને જમતા અને બધાને જમાડતા પણ. એવી દશામાં એ નૈષ્ઠિક બ્રહ્મચારી જીવન જીવી